નમસ્કાર મિત્રો, હું છું બીએચ વિભાણી અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ બીએચ વિભાણીમાં. આશા રાખું છું મિત્રો કે તમે સરસ મજાના તમામ ખાલી જગ્યાઓનું સોલ્યુશન મેળવી લીધું હશે અને હવે તમે તૈયાર હશો સોલ્યુશન માટે કે તમારી ખાલી જગ્યાઓ કેટલી સાચી છે. તો ઝડપથી જોઈએ ચાલો તેનું સોલ્યુશન અને સાથે વર્ડ બિલ્ડિંગનું પણ સોલ્યુશન. મિત્રો, પહેલી ખાલી જગ્યા મિથ, ખાલી જગ્યા વિથ મી ઇન ધીસ ઓફિસ સિન્સ 2000. તો તમે કદાચ અહીંયા મિથને જોઈને હેઝ લખ્યું હશે, પછી બીન લખ્યું હશે અને પછી વર્કિંગ લખ્યું હશે. તો આમ તમે લખ્યું હોય તો તમારો જવાબ બિલકુલ સાચો છે. આગળ વધીએ. હી ખાલી જગ્યા ફોર ઇઝ બેસ્ટ ફ્રેન્ડ સિન્સ અર્લી મોર્નિંગ. સૂચક શબ્દ અહીંયા સિન્સ હતો, અહીંયા સિન્સ હતો. અહીંયા હીની સાથે તમે હેઝ લખ્યું હશે, પછી બીન લખ્યું હશે અને પછી વેઇટની પાછળ વેઇટિંગ લખ્યું હશે. તો તમારો જવાબ છે સાચો છે. એના પછી છે હાઉ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધીસ બુક. તો અહીંયા છે સૂચક શબ્દ હાઉ લોંગ છે, તમે કેટલા સમયથી આ બુક વાંચી રહ્યા છો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અહીંયા પ્રશ્નચિહ્ન કરતાં ભૂલાઈ ગયું છે, એના માટે સોરી. આગળ વધીએ. હાઉ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધીસ બુક. અહીંયા યુ જોઈને તમે હેવ મૂક્યું હશે અને બીજી ખાલી જગ્યામાં જો તમે બીન લગતા રીડિંગ મૂક્યું હોય કે તમે કેટલા સમયથી આ બુક વાંચી રહ્યા છો એવો પ્રશ્ન પૂછ્યો છે. ભૂતકાળમાં વર્તમાન અને ભવિષ્ય ત્રણેય આમાં એકી સાથે આવી જાય છે. તો જો તમે આવી રીતના ખાલી જગ્યા ત્રણ પૂરી હશે તો તમારો જવાબ સાચો છે. હવે જોઈએ આપણે ચોથી ખાલી જગ્યા. ચોથી ખાલી જગ્યાની અંદર પહેલો ક્વેશ્ચન છે, માય પહેલી બ્લેન્ક્સ છે, માય બ્રધર ખાલી જગ્યા કોમ્પ્યુટર ક્લાસીસ સિન્સ હી પાસ ધ એસએસસી એક્ઝામ. તો અહીં સૂચક શબ્દ છે સિન્સ છે. માય બ્રધરને જોઈને તમે હેઝ મૂક્યું હશે, પછી બીન મૂક્યું હશે અને પછી જોઈનિંગ મૂક્યું હશે. તો આનો અર્થ એવો થાય કે મારા ભાઈએ જ્યારથી એસએસસી એક્ઝામ પૂર્ણ કરી છે પછી તરત જ છે એને કોમ્પ્યુટર ક્લાસીસ છે જોઈન કરી લીધા છે. એટલે એસએસસી એક્ઝામ પૂરી ભૂતકાળમાં કરી છે, વર્તમાનમાં ક્લાસીસ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાના છે. વોટ ખાલી ગયા અજય ખાલી ગયા હિયર ફોર લાસ્ટ 2 અવર્સ. તો અહીંયા છે અજયને જોઈને તમે હેઝ મૂક્યું હશે અને પછી અહીંયા બીન ડુઈંગ મૂક્યું હશે કે અજય છેલ્લે 2 કલાકથી અહીંયા શું કરી રહ્યો છે. એના પછીનું વાક્ય છે ધ બેબી સીટર ઇઝ ટાયર્ડ બીકોઝ ધ બેબી બેબીને જોઈને તમે અહીંયા હેઝ મૂક્યું હશે, પછી બીન મૂક્યું હશે અને પછી ક્રાઈનું ક્રાઇંગ મૂક્યું હશે કે સિન્સ 5 o'clock છેલ્લી 5 કલાક થયા છે બેબી રડી રહી છે, તેથી બેબી સીટર છે એકદમ થાકી ગઈ છે. આગળ વધીએ. એના પછીની સાતમી ખાલી જગ્યા છે, આઈ ખાલી જગ્યા યોર સોંગ્સ ઓન ટીવી ફોર ધ લાસ્ટ ફ્યુ ડેઝ. તો આઈની સાથે તમે હેવ મૂક્યું હશે, પછી બીન મૂક્યું હશે અને પછી હિયરની પાછળ હિયરિંગ મૂક્યું હશે કે હું તમારું સોંગ્સ ટીવી પર છેલ્લા થોડા દિવસ ત્યાં સાંભળું છું. તો ભૂતકાળની વાત વર્તમાન અને ભવિષ્યમાં પણ સાંભળતા રહેશે. સચિન ખાલી ગયા સિન્સ મોર્નિંગ. તો સચિનની સાથે તમે હેઝ મૂક્યું હશે, પછી બીન આવશે અને પછી બેટનું બેટિંગ ડબલ ડી થશે. અહીંયા નિયમ લાગુ પડશે, વ્યંજન બેવડાશે. એટલે સચિન સવારથી આ બેટિંગ કરી રહ્યો છે. એના પછીની વાત છે, મિસ્ટર વિભાણી ખાલી ગયું ઓલ ફોર લાસ્ટ ફ્યુ ડેઝ. અહીંયા પણ મારી વાત કરી છે. તો અહીંયા મિસ્ટર વિભાણી સાથે હેઝ આવશે, પછી બીન આવશે અને પછી આવશે ટીચિંગ. ગુજરાતી કરીએ તો મિસ્ટર વિભાણી તમને છેલ્લા થોડા દિવસથી આ શીખવી રહ્યા છે, શિક્ષણ આપી રહ્યા છે. એટલે ભૂતકાળથી આપણે શરૂ કર્યું છે, હું અત્યારે તમને આપી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આપતો રહીશ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અને એના પછી ટીવી એન્ડ વિડીયો 2 થયા. એટલે અહીંયા હેવ મૂકવું પડશે, પછી બીન મૂકવું પડશે અને સ્પોઇલિંગ. ટીવી એન્ડ વિડીયો હેવ બીન સ્પોઇલિંગ ધ યુથ અકોર્ડિંગ ટુ સમ એજ્યુકેનિસ્ટ. અમુક શિક્ષણવિદોના મતે ટીવી અને વિડીયો છે એ યુવા વર્ગને છે એ બગાડી રહ્યું છે. તો ભૂતકાળમાં બગાડતું હતું, વર્તમાનમાં બગાડશે અને ભવિષ્યમાં બગાડતું રહેશે એવો અમુક શિક્ષણવિદો છે પોતાના મંતવ્ય આપે છે. તો મિત્રો, આ તો તમારું જે કંઈ ખાલી જગ્યાઓ છે એનું સોલ્યુશન. આશા રાખું છું કે બહુ સરસ મજાની ખાલી જગ્યાઓ છે પૂર્ણ કરી હશે. દરેકની અંદર તમને છે એ ક્યાંક સૂચક શબ્દ આપેલા હશે, તો ક્યાંક છે તમે તમારું માઇન્ડ થોડુંક દોડાવવું પડશે. જે કાંઈ છે એ અહીંયા છે એ ટોપિક્સ છે એ વર્ક ફોર્મના છે એ હું અહીંયા પૂર્ણ કરું છું. હવે તમારી સામે છે એ થોડા ઘણા બીજા વર્ડ વર્ક ફોર્મ બાકી છે, જેમ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ. તો એ બધા ટેન્સીસ છે એ ટૂંક સમય પછી હું તમારી સામે મૂકીશ. તો હવે પછી તમે જ્યારે આ ટોપિક જોશો તો ત્યારે તમારા માટે એક મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આવવા જઈ રહ્યો છે કે અત્યાર સુધી તમે જે કાંઈ ભણ્યા છો એને નીચવવાનું છે. તો એનો મહત્ત્વપૂર્ણ ટોપિક છે, એનું નામ છે મિક્સ એક્સરસાઇઝ. તો હવે તમને જે આ ભણ્યા છો એ બધું હું ભેગું કરીને આપીશ, તમારે એમાંથી
એક કાર્ડ તારવાનું છે, ઓળખવાનો છે. તો એને ઓળખતા પહેલાં આ જો તમે ટૉપિક ભણી લીધા હોય ને, અત્યારે આ વિડીયો તમે જોઈ રહ્યા છો, તો ધ્યાનથી સાંભળજો કે એ મિક્સ એક્સરસાઇઝ કરતાં પહેલાં અત્યારથી જ તમામે તમામ કાળના ઓળખ દર્શક શબ્દો અને એની ખાલી જગ્યા પૂરવાની રીત પાકી કરી લેજો, જેથી કરીને મિક્સ એક્સરસાઇઝ આવે ત્યારે એ તમે સરળતાથી બધી ખાલી જગ્યાઓ છે સાચી કરી અને ઇંગ્લિશની અંદર માસ્ટર મેળવી લીધી છે એવું સાબિત કરી શકો. હવે આપણે જઈએ વર્ડ બિલ્ડિંગમાં. વર્ડ બિલ્ડિંગનો પહેલો શબ્દ છે મીઠું. તો મીઠાને આપણે અંગ્રેજીમાં કહેશું સોલ્ટ. શું કહેશું? સોલ્ટ. સોલ્ટ એટલે મીઠું. પછી બીજું છે અજમો. તો અજમાને અંગ્રેજીમાં કહેવાય પાર્સલી. પાર્સલી. પછી એના પછી છે આદુ. તો આદુને અંગ્રેજીમાં કહેવાય જિંજર. એના પછી છે અફીણ. તો અફીણ અંગ્રેજીમાં કહેવાય ઓપિયમ. ઓપિયમ. આગળ વધીએ. એના પછી અળસી. તો અળસીને અંગ્રેજીમાં કહેવાય લીનસીડ. લીનસીડ. ઇલાયચી. ઇલાયચીને અંગ્રેજીમાં કહેવાય કાર્ડમમ. કાર્ડમમ. કાર્ડમમ એટલે ઇલાયચી. હવે આગળ વધીએ. એના પછી છે કસ્તુરી. કસ્તુરીને અંગ્રેજીમાં આપણે કહેશું મસ્ક. મસ્ક એટલે કસ્તુરી. એક તમે નામ સાંભળ્યું છે કસ્તુરી મૃગ, હરણ. તો એને કહેવાય મસ્ક ડિયર. મસ્ક ડિયર એટલે કસ્તુરી હરણ. એના પછી છે મરી. મરીને કહેવાય બ્લેક પેપર. બ્લેક પેપર. બ્લેક પેપર એટલે મરી. એના પછી છે કેસર. તો કેસરને કહેવાય સેફ્રન. SAFFRON. સેફ્રન. સેફ્રન એટલે કેસર. જાયફળ. જાયફળને કહેશું આપણે નટમેગ. નટમેગ એટલે જાયફળ. જીરું. જીરુંને કહેવાય ક્યુમિન સીડ. ક્યુમિન સીડ એટલે જીરું. આગળ વધીએ. એના પછી છે તલ. તો તલને કહેશું આપણે નિગર. નિગર એટલે તલ. તુલસી. તુલસીને કહેવાય બેઝિલ. બેઝિલ એટલે તુલસી. એના પછી છે તજ. તો તજને કહેશું આપણે સિનેમન. CINNAMON. સિનેમન એટલે તજ. આગળ વધીએ. એના પછી છે ધાણા. ધાણાને કહેશું આપણે કોરિએન્ડર સીડ. કોરિએન્ડર સીડ. અને જો આ જ જગ્યાએ ધાણા ભાજી હોય, ધાણા અને ધાણા ભાજી બે પેર, ધાણા છે એ મરી મસાલામાં આવશે ને, ધાણા ભાજી લીલા શાકભાજીમાં આવે, તો અહીંયા કાંઈ નથી કરવાનું. તો અહીંયા કોરિએન્ડર લીવ્સ કરી નાખવાનું. જો એ લીવ્સ કરી નાખો તો એ ધાણા ભાજી થઈ જાય. અને અત્યારે છે આ શું છે, તો કે ભાઈ આ ધાણા છે, તો અહીંયા ધાણા છે, તો અહીંયા આપણે કોરિએન્ડર શીડ કર્યું છે. હવે આપણી પાસે છે લાલ મરચું પાવડર. તો એને આપણે કહેશું ચીલી પાવડર. રેડ ચીલી પાવડર કહો તો પણ ચાલે, અને લાલ ખાલી છે ચીલી પાવડર કહીએ આપણે તો પણ ચાલે. એટલે મરચાંનો જ પાવડર થયો એટલે રેડ ચીલી પાવડર. એના પછી છે લવિંગ. તો લવિંગને અંગ્રેજીમાં કહેવાય ક્લોવ. ક્લોવ એટલે લવિંગ. એના પછી છે તમારી સામે એનું નામ છે સૂંઠ. તો સૂંઠ છે એ હળદર જેવી જ હોય, પણ ફેર શું છે, તો કે આ ડ્રાય જિંજર. ડ્રાય જિંજર. ડ્રાય એટલે સુકાયેલું કહેવાય. ડ્રાય જિંજર એટલે સૂંઠ. એના પછી છે તમારી સામે હળદર. તો હળદરને આપણે કહેશું ટર્મરિક. ટર્મરિક. TURMERIC. ટર્મરિક. ટર્મરિક એટલે હળદર. એના પછી છે હિંગ. તો હિંગનો છે એ થોડો અઘરો શબ્દ છે, એનું નામ છે એસાફેટિડા. એસાફેટિડા.
એસા ફેટિડા એટલે હિંગ થશે. બોલવામાં પણ અઘરું, લખવામાં પણ અઘરું, એટલે આ વર્ડ છે અઘરો છે, એસા ફેટિડા. અને એના પછી છે સાબુદાણા, સાગો. સાગો એટલે સાબુદાણા. સાગો બોલ, ક્યાંક તમે કોઈ શું કહેવાય, કોઈ વેફર કે એવું કંઈ ખાધું હોય સાબુદાણા, તો એમાં ક્યાંક સાગો બોલ કે એવું લખેલું આવતું હશે. તો અહીંયા છે એ તમારી વર્ડ બિલ્ડિંગ્સ પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતું તમારું આજનું ટોપિક, ચાલુપૂર્ણ વર્તમાનકાળ, એનું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખું છું કે તમને તમામ સંપૂર્ણ સોલ્યુશન મળી ગયું હશે. હવે પછી આપણે એક બહુ જ સરસ ટોપિકમાં મળવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમે એક સરસ મજાનો તમારી જાત તપાસ કરવા જઈ રહ્યા છો, જેનું નામ છે મિક્સ એક્સરસાઇઝ. મિક્સ એક્સરસાઇઝ છે એ તમને અંગ્રેજીનું કેટલું ગ્રામર વર્ક ફોર્મનું આવડ્યું છે તેની જાત તપાસ માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, હવે પછી આપણે મળશું એક સરસ મજાના ટોપિક જેનું નામ છે મિક્સ એક્સરસાઇઝ. તો ફરી પાછા મિક્સ એક્સરસાઇઝ સાથે મળશું. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જરૂરિયાતમંદી સુધી પહોંચાડજો. બસ હવે મને આપો રજા. જય હિન્દ, જય ભારત.